નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 6ની ગુજરાતી વિષયની તારીખ 10/8/2024ના રોજની જે એકમ કસોટી છે, તો એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેનું મોડલ પ્રશ્નપત્ર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપેલા પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલો સવાલ, પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી, સુરેશ દલાલ. ત્યાર પછી બીજો સવાલ, કોને પોતે કરેલા પાપનો પસ્તાવો હતો? તો જવાબ આવશે વિકલ્પ બી, હાથીને. ત્રીજું, કાગડીના માળામાં કેટલા ઈંડા હતા? તો જવાબ આવશે વિકલ્પ સી, 3. ચોથું, ધોધમાર વરસતા વરસાદમાં કોણ આનંદથી નહાતું જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ભેંસ. પાંચમું, લીમડા કે પીપળના ઝાડ ઉપર કોના માળા જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, કાગડાના. મિત્રો, ધોરણ 6ની તારીખ 10/8/2024ના રોજની જે ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન છે તેની PDF અને તેનો વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ જશે. એ વિડીયો અને PDF મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપની અંદર તમને લિંક મળી જશે. આ ઉપરાંત અહીંયા એપ્લિકેશન પણ છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો, તો જરૂરથી તે મેળવી લેજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો, જેના કુલ 5 માર્ક્સ. એમાં પહેલું, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને, ખાલી જગ્યા. તો જવાબ આવશે ક્યાંક. બીજું, અજવાળાના ખાલી જગ્યા વચ્ચે અંધારાની નદી વહે? તો જવાબ આવશે કાંઠા. ત્રીજું, ખાલી જગ્યા પર પટકાઈને ઈંડાના ફોડીના ફોદા નીકળી ગયા? તો ભોંય. ચોથું, હાથીએ ખાલી જગ્યા કરતી સુંડ ઊંચકી? તો સડાક. અને પાંચમું, વરસાદથી કાયર થઈ એક બાજુ ઉભેલા ખાલી જગ્યાને જુઓ? તો જવાબ આવશે ગધેડા. પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જેના કુલ 5 માર્ક્સ. એમાં પહેલું, હાથીનો લાંબો નાયક વાળો અવયવ? તો સુંડ. બીજું, ગામનો વાડો? તો મુખી. ચોમાસામાં થતું એક જીવડું? તો ઇન્દ્રગોપ. અને પાણી જવાનો રસ્તો? તો નીક. અને ફૂંકીને વાગડવાનું એક વાદ્ય? તો શરણાઈ. ફૂંકીને વાગડવાનું એક વાદ્ય? તો શરણાઈ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો. એમાં આંખનું થશે નેત્ર અને નયન, પંખીનું થશે વિહગ અને ખગ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ. બાંધેલીનું વિરુદ્ધાર્થી થશે છૂટી અને હર્ષનું વિરુદ્ધાર્થી થશે શોક. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલું, કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? તો કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. બીજું, ગાઢ જંગલમાં રહેતો હાથી કેવો હતો? તો ગાઢ જંગલમાં રહેતો હાથી મસ્ત અને જબરજસ્ત હતો. વનમાંથી પાછા ફરતા હાથીના માથા ઉપર કોણ બેઠું હતું? વનમાંથી પાછા ફરતા હાથીના માથા ઉપર ધોળી કબૂતરી બેઠી હતી. વરસાદની કૂતરા અને ગાયો ઉપર શી અસર થાય છે? તો વરસાદમાં કૂતરા દોડાદોડ કરી મૂકે છે અને ગાયો અકળાઈ જાય છે. બાળકો ચોમાસામાં શું લાવીને મોટાને ભેટ કરશે? તો બાળકો ચોમાસામાં નવા અને નાના ઘાસ અને ફૂલો લાવી અને મોટાને ભેટ ધરશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેના કુલ 2 ગુણ છે. એક પ્રશ્ન એમાંથી પૂછાશે, એટલે એક લખવાનો છે તમારે. એમાં પહેલો સવાલ, પશુ પંખીઓને આપણા સાથી સંગી કહેવાય કેમ? તો હા, પશુ પંખીઓને ચોક્કસ આપણા સાથી સંગી કહી શકાય. ઘણા બધા પશુ પંખી આપણા આસપાસમાં રહે છે. તેઓ આપણા જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને પૂરી પાડે છે. તેઓ આપણા ઘણા કામોમાં ઉપયોગી થાય છે, જેમ કે ગાય, ભેંસ, બકરી વગેરે દૂધ આપે છે. ઘોડો સવારી કરવા ઉપયોગી છે. બળદ ખેતી કામમાં ઉપયોગમાં આવે છે. પક્ષીઓ નાના જીવજંતુઓને ખાઈને આપણા પાકનું રક્ષણ કરે છે. બીજો સવાલ, શક્કરખોરો પક્ષીઓનું 2-3 વાક્યમાં વર્ણન કરો. શક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પક્ષી છે. એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે. મોટાભાગે તે થોર, કરણ, ફૂલઝાડ કે વેલ પાસે ઉડતું હોય છે અને ફૂલોમાંથી તે રસ ચૂસતું હોય છે. દોસ્તો, ફરી મળીશું આપણે તારીખ 10/8/2024ના રોજની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો અને PDF મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેના ઉપર ક્લિક કરી અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો, જેથી કરીને આવનારી તમામ એકમ કસોટીઓના સોલ્યુશનની PDF અને વિડીયો તમને મળતા રહેશે.